જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ધામ ખાતે ભાદરવા નોમથી અગિયારસ સુધી ભરાતા ધાર્મિક મેળામાં હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. કાલાવડ તાલુકાના રણુજા ધામ ખાતે રામદેવ પીર મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરે દર વર્ષે ભાદરવા નોમથી અગિયારસ સુધી ત્રણ દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. પૂજ્ય સંત હીરાબાપાની જગ્યામાં આવેલ આ રામદેવ પીર મંદિરના સાનિધ્યમાં શ્રી રામદેવ દેવસ્થાન સમિતિ દ્વારા ત્રિદિવસે મેળાના આયોજન દરમિયાન ભક્તિ ભજન અને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અમારે આજુબાજુના પ્રાંગણામાં જબરજસ્ત રામાપીરનું નામ રણુજા તરીકે ઓળખાય છે. અમારા ત્રણ દિવસનો મેળો હોય છે, એની અંદર અનેક લોકો આવી રહ્યા છે, કોઈ પગ દ્વારા હાલે, કોઈ વાહન દ્વારા, પણ જબરજસ્ત રામાપીરનું અમારે મહત્વ છે એને લઈને અમે બધાએ ત્રણ દિવસ મેળામાં હાળે માણે અને લોક ડાયરા હોય છે, મંડળીઓ હોય છે, ઘણું બધું સાંસ્કૃતિક પણ કાર્યક્રમ એ મેળામાં હોય છે. લોકોને શું સંદેશ? લોકોને અમે તો એ સંદેશ આપી છે કે આવડા મોટા મેળામાં બધાને સ્વસ્થ રહીએ અને બહુ ગંદકી ન કરે, એ અમારો મોટો ઉદ્દેશ છે. સાહેબ, મેળામાં કોંગ્રેસ સમિતિ દ્વારા શું આયોજન કરવામાં આવ્યું છે? મેળામાં કોંગ્રેસ સમિતિ દ્વારા અમે બે કેમ્પ રાખ્યા છે, ત્યાં લોકોને મફત પર દવા આપી છે અને ત્યાં પાણીનું પણ આયોજન કરે છે. 1958માં હીરા ભક્તે આ જગ્યાની સ્થાપના કરી, ત્યાંથી કરીને અત્યાર સુધી દર કિનારે ત્રણ દિવસનો મેળો, નોમ દસમ અગિયારસનો મેળો થાય, બીજના ભજન થાય, બાજુની પણ જગ્યા છે ત્યાં પણ પ્રસંગોપાત ભજનની અને દાદાને ધજા ચડાવવામાં આવે છે. અહીંયા લોકો આજુબાજુના વિસ્તારના તમામ લોકો આ આસ્થાનું માધ્યમ એવું કેવું રણુજાની અંદર આવીને માનતાઓ કરે, ચાલીને આવે અને દાદાને આસ્થા રાખે એમ રામાપીરે ઘણા બધા પ્રચાર આપ્યા છે. એક સાક્ષાત્કાર આ જગ્યા છે. આ જગ્યાના માધ્યમથી લોકો અહીંયા સાંસ્કૃતિના પણ કાર્યક્રમો કરે છે અને દર વખતે આ મેળાની અંદર હજારો લોકો આવી અને અહીંયા પોતાને ધામધૂમથી મળે છે, ભેરા થાય છે અને આ પ્રસંગ માણે છે.